ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રચાર સભામાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે જ તેમની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા। જો કે તેમના કમાન્ડોને અંદેશો આવી જતા મુખ્યમંત્રીને પકડ્યા, તેમ છતાં મુખ્યમંત્રી ઢળી પડ્યા હતા। તેના તુરંત બાદ તેમને વડોદરાથી અમદાવાદ યુએન મહેતામાં લઈ જવાયા હતા અને ડોક્ટરે બાદમાં જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને બધા રિપોર્ટ્સ નોર્મલ છે। જ્યારે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રૂપાણી સાહેબની તબિયત સારી હોવાની વાત કરી હતી। જાહેર સભાને સંબોધી રહ્યા હતા તે વખતે મંચ ઉપર એમના પ્રવચન દરમિયાન અચાનક એમને ચક્કર આવતા તેઓ ત્યાં સ્ટેજ ઉપર નમી ગયેલા। એમની સાથે રહેલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તરત જ એમને ઝીલી લઈ અને બેસાડવામાં આવેલા અને ત્યાર પછી ત્યાંથી નીકળીને વડોદરા એરપોર્ટથી સીધા અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ત્રેઓસીને જુદા જુદા પ્રકારના મેડિકલ ચેકઅપ કરવા માટે અહીંયા લાવવામાં આવ્યા છે અને જુદા જુદા પ્રકારના જે મેડિકલ ચેકઅપ કર્યા છે એ અંગેની માહિતી યુએન મહેતા હોસ્પિટલના નિયામક ડૉક્ટર આર કે પટેલ આપ સૌને આપશે। એટલે મેડિકલી બધી જ કામગીરી એમને જે અભ્યાસ કરીને કરી છે, જે ચેકઅપ કર્યું છે એનો રિપોર્ટ આપશે। અત્યારે જે માહિતી ડૉક્ટર આર કે પટેલ દ્વારા અમને બધાને આપવામાં આવી છે એ પ્રમાણે બધા જ રિપોર્ટ નોર્મલ છે, છતાં પણ બીજા 24 કલાક સુધી ઓબ્ઝર્વેશન માટે ડૉક્ટરોની સલાહ પ્રમાણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હોસ્પિટલમાં દાખલ રહેશે અને બિલકુલ સારી તબિયત એમની છે, કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી, છતાં પણ આરામ કરવા માટે અને ઓબ્ઝર્વેશન માટે એમને રાખવામાં આવશે। કયા કયા પ્રકારના કેટલા ટેસ્ટ કર્યા એની માહિતી આપને ડૉક્ટર આર કે પટેલ આપશે। વિજયભાઈ સાહેબ એરપોર્ટથી હોસ્પિટલ આવ્યા ત્યારે ચાલતા એમના રૂમમાં ગયેલા અને બધા રિપોર્ટ ઇસીજી ઇકો સિટી સ્કેન ઓક્સિજન લેવલ બધું નોર્મલ છે અને કોઈ ચિંતાનું કારણ નથી, સ્ટેબલ છે। ફક્ત ઓબ્ઝર્વેશન માટે 24 કલાક રાખવામાં આવશે અને એમને અતિશ્રમ ને પરિશ્રમ ને થાકના લઈને થોડું ડિહાઇડ્રેશન લીધા થયેલું છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી। કાલ સવારે આપશું 24 કલાક માટે। મુખ્યમંત્રીએ વડોદરામાં 3 સભાઓ કરી હતી અને 3જી સભામાં ભાષણ દરમિયાન જ મુખ્યમંત્રીની તબિયત લથડી હતી। જો કે ગ્લુકોઝનું પાણી આપ્યા બાદ વિજય રૂપાણી થોડી વારમાં જ સ્વસ્થ થયા હતા અને જાતે જ ચાલીને સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને પોતાની ગાડીમાં બેસી એરપોર્ટ રવાના થયા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।